ગુજરાતીમાં કહેવત છે કે લોભિયાના ગામમાં ધૂતારા ભૂખ્યા ન મરે. આવી જ લોભ લાલચ આપીને ગુના આચરતી ગેંગનો ભોગ બનેલા વ્યક્તિઓની વારે અમરેલી પોલીસ તંત્ર આવ્યું છે. આ લાઇનસર ઉભેલી મોંઘી દાટ કારનો કાફલો અમરેલી LCBના પટાંગણમાં છે, જે કાર ભાડે રાખીને વેચી નાખવાના કૌભાંડનો અમરેલી LCB પોલીસે પર્દાફાશ કર્યો છે. જે કાર માલિકો પાસેથી ઊંચા ભાવે કાર માસિક ભાડે રાખીને 2-3 માસ રેગ્યુલર ભાડું ચૂકવીને બાદમાં તે કાર અન્ય રાજ્યોમાં વેચીને રોકડું કરી લેતો હતો. અલ્પેશ જરીવાલા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને 15 જેટલા ગુનાઓ ચોપડે નોંધાયા છે, જેમાં 8 જેટલા ગુના પ્રોહિબિશનના, છેતરપિંડી અને જુગાર, ચોરી, મારામારી અને આર્મ્સ એક્ટના ગુનાઓ નોંધાયેલા છે. જો કે આ બધા વચ્ચે અગાઉ 3 આરોપીઓ ઝડપાયા, તેમાં મયુર ઉર્ફે સન્ની કાર અમરેલીમાંથી ભાડે રાખીને અલ્પેશ જરીવાલા સુધી પહોંચાડવાની ભૂમિકા ભજવતો હતો, જ્યારે અન્ય યોગેશ પટેલ અને મિત રાઠોડ અલ્પેશ જરીવાલાની ઓફિસમાં કામ કરતા હતા, જે ત્રણેયને અગાઉ અમરેલી LCB પોલીસે ઝડપી પાડ્યા હતા. જો કે આ મામલે મુખ્ય સૂત્રધાર પોલીસની ગિરફ્તમાંથી ભાગી રહ્યો હતો, જેને અલગ અલગ 28 જેટલી મોંઘી દાટ કાર સાથે રૂપિયા 3,76,54,000 કિંમતની કાર જપ્ત કરી છે. આ સાથે જ સુરત, અમદાવાદ, વડોદરા અને દિલ્હીથી અમરેલી LCBએ કાર જપ્ત લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમાં ફરિયાદી છે લાલજીભાઈ રમેશભાઈ મકવાણા, એની સાથે સાથે 23 સાહેદો છે, જે લોકોએ પણ કીધું કે અમારી કાર પણ એવી રીતે આ લોકો લઈ લીધી, 2-3 માસ સુધી ભાડું આપ્યું અને પછી ભાડું આપવાનું બંધ કરી દીધું અને પછી કારનો પણ અતોપતું નથી. આ પ્રકારની ફરિયાદ અમને મળી હતી અને આમાં પછી ઇન્વેસ્ટિગેશન કરીને અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે. એ દસ્તાવેજ પછી કરાવીશ, આ રીતની વાતો કરતા હતા અને જે લોકો ગીરવે લેતા હતા અથવા ઓછા પૈસા આપીને લેવાની વાત કરતા હતા, આ લોકોને પણ એવું હતું કે 2-3 માસમાં દસ્તાવેજ થઈ જશે. તો આ જે ટોટલ 6-7 માસનું જ છે, કોઈ બહુ નહીં કે 1-2 વર્ષ થઈ ગયા હોય, 5-6 માસમાં જ આ બધું સામે આવ્યું છે.